बनासकांठा थी अत्यारमां मोटा समाचार आवी रहा छे। बनासकांठा मां दीवाल धराशायी थयाना समाचार सामे आवी रह्या छे। जी हां, बनासकांठा नी आ घटना के ज्यां मकान नी दीवाल धराशायी थई छे अने आ होनारत ने कारणे सेजलपुरा गामे आ मकान जे हतुं तेनी दीवाल धराशायी थई छे अने मकान नी दीवाल पड़ता 11 लोको दटाया छे। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભરત। ભરત, આ જે સમગ્ર ઘટના ઘટી છે તેની પાછળનું કારણ શું છે અને જે લોકો દટાયા છે હાલ તેઓની સ્થિતિ કેવી છે? જાગૃતિ, જે ઘટના બની છે જે પાલનપુરના સુજનપુરાની ઘટના છે, જે મકાનની દિવાલ જે ધરાશયી થઈ છે અને જેમાં આસપાસ જે લોકો હતા તે લોકો કેટલાક લોકો દટાયા છે, જેમાં બે બાળકો અને એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે। અત્યાર સુધીમાં સમાચાર મળતા માહિતી મુજબ 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે અને અન્ય જે લોકો છે તેમને હાલમાં સારવાર ખસેડવામાં આવ્યા છે। પોલીસની ટીમ ત્યાં પહોંચી છે, ડીસાનગર પાલનપુર ડીસાની નગરપાલિકાની ટીમો પણ ત્યાં પહોંચી છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। જે લોકો દટાયા છે તેમને પણ કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હાલમાં આસપાસના લોકો પણ જે લોકો દટાયા છે તેમને કાઢવા માટેની મથામણ કરી રહ્યા છે। 108 પણ ત્યાં પહોંચી છે અને જે લોકો દટાયા છે તેમને બહાર કાઢી અને હાલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે। બરાબર, સવાલ ત્યાંનો ત્યાં જ છે હજુ કે આ મકાનની દિવાલ ધરાશાયી થયા પાછળનું કારણ શું છે? જાગૃતિ, જે દિવાલ ધરાશાયી થઈ છે તે જર્જરિત મકાન હતું અને જે રસ્તાના ઉપર જ આ મકાન આવેલું હતું ને ત્યાંથી લોકોની અવર જવર ખૂબ જ વધુ રહેતી હતી અને જે જર્જરિત દિવાલ હોવાના કારણે ધરાશાયી થઈ હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે। જી જી બરાબર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠાની આ ઘટના કે જ્યાં સુજલપુરા ગામમાં એક જર્જરિત મકાન અને તેની દિવાલ ધરાશાયી થતા 11 લોકો દટાયા હતા, જોકે તેમાં બે બાળક અને એક મહિલાના મૃત્યુ થયા છે અને બાકીના લોકોને હાલ તો કાટમાળમાંથી બહાર કાઢીને તેઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકાના પગલે રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। તો સરકારી અધિકારીઓ સાથે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે, 108 પણ ઘટનાસ્થળે તૈનાત છે। આ સાથે જ કાટમાળ હટાવીને અંદર વધુ કેટલાક વ્યક્તિઓ દટાયા હોવાની આશંકાને પગલે બચાવ કામગીરી અને રેસ્ક્યુ કામગીરી આરંભી દેવાઈ છે।